હાલ અમે ખેરાલુમાં છીએ, મહેસાણાના ખેરાલુ તાલુકાના ખેરાલુ ટાઉનમાં. ગઈકાલે જે શોભાયાત્રા પર પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસની જડબેસલાક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જે ઘટના ઘટી અને શોભાયાત્રા પર જે પથ્થરમારો થયો એ મામલે કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસ અટકાયતમાં આશરે 15 જેટલા લોકો હોવાનું અનુમાન હતું, પરંતુ અમે સત્તાવાર રીતે પુષ્ટિ પણ કરી ચૂક્યા છીએ. આ બાબતે અહીંયાના ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવનું શું કહેવું છે તે વિશે હું તમને જણાવીશ. એ પહેલાં હું સ્પષ્ટતા કરું કે જે પ્રકારે હાલ ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને સમગ્ર ખેરાલુની અંદર રેન્જ આઈજી ખુદ મેઇન બજારોમાં જઈ અને સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કઈ રીતે છે અને કઈ રીતનું પોલીસ દ્વારા આયોજન આગામી કરવામાં આવ્યું છે તેની પુષ્ટિ કરવામાં આવી રહી છે, સાથે જ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. ત્યારે એમની સાથે ઇન્ચાર્જ એસપી ઉપાધ્યાય પણ રહ્યા છે. મોટો પોલીસ કાફલો હાલ ખેરાલુમાં જોવા મળે છે. આ અમારી પાછળના જે દ્રશ્યો છે તમે જોઈ લો કે આ બજારો કઈ રીતે બંધ છે, લોકો એકલ દોકલ બહાર જોવા મળે છે અને બહાર નીકળતા લોકોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે. જ્યારે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત અને હેલ્મેટ સહિતની જે છે ફેસિલિટી લઈ અને પોલીસ ઉતરી છે કે ગઈકાલની જેમ રખે ને કોઈ ઘટના ઘટે તો ઇજાગ્રસ્ત થતાં બચી શકાય. ત્યારે બધા જ બજારો બંધ છે જે વિસ્તારોમાં રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ દ્વારા જે કહી શકાય કે જે રીતે પુષ્ટિ કરવા માટે અને સુરક્ષાનો બંદોબસ્ત કેવો છે એ જોવા માટે જ્યારે નીકળ્યા ત્યારે અમે પણ સાથે હતા. મોટાભાગની બજારો બંધ જોવા મળી. હવે સાંભળો વીરેન્દ્રસિંહને કે તેઓ શું કહે છે, બાદમાં આપણે આ મામલા વિશે વધુ ચર્ચા નવજીવન ન્યૂઝ પર કરતા રહીશું, સતત અપડેટ આપતા રહીશું. નહીં, કાલની જે ઘટના હતી એ બાબતે પોલીસ દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે પોલીસનું બંદોબસ્ત પણ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ હોય, વ્હીકલનું પેટ્રોલિંગ છે, સ્ટેટિંગ પોઈન્ટ છે અને અત્યારે કોઈ પ્રકારના એવા કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રકારની કોઈ સમસ્યા નથી અને તમામ લોકો સાથે પણ પોલીસ દ્વારા જે છે એકની મીટિંગ થઈ છે અને અત્યારે જે છે એકની શાંતિપૂર્ણ માહોલ છે, કોઈ પ્રકારનો કોઈ ઇસ્યુ છે નહીં. હા, પીઆઈ કક્ષાના અધિકારી જે છે એકની તપાસ કરી રહ્યા છે અને ડીવાયસપી કક્ષાના અધિકારી એનું સુપરવિઝન કરી રહ્યા છે અને તપાસ માટેની એક અલગ ટીમ બનાવવામાં આવી છે. સર, એક માહિતી મળે છે કે શાંતિ સમિતિની મીટિંગ જે ગઈકાલની રથયાત્રા પહેલાં શોભાયાત્રા પહેલાં મળી એમાં કોઈ બ્રીફિંગ જ એવું કરવામાં નથી આવ્યું કે આ તારીખે કોઈ યાત્રા નીકળવાની છે અને યાત્રા નીકળી છે. ના, એવું નથી. જે ડીવાયસપી શ્રી જે છે એ પણ યાત્રાની સાથે હતા અને યાત્રા જે છે કે મામલતદારશ્રીની પરમિશન હતી અને પરમિશન આધારે જ જે છે કે યાત્રા નીકળવામાં આવી છે અને કાલે જે નાની મોટી જે ઘટના થઈ એના પછી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આજે પણ પોલીસનો જે છે એકની બંદોબસ્ત છે. અન્ય જગ્યાઓ પણ જે છે એકની શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા યા પછી જે ભજન અને જે થઈ રહ્યા છે એ શાંતિપૂર્ણ રીતે દરેક જગ્યા થઈ રહ્યા છે અને હાલે કોઈ પ્રશ્ન નથી, શાંતિપૂર્ણ માહોલ. કેટલાક વ્યક્તિઓને પકડ્યા હોય? હાલ 15 જેટલા જે એ કૃત્ય કરવાવાળા હતા આરોપીઓને રાઉન્ડઅપ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે. તો આ હતા વીરેન્દ્રસિંહ યાદવ, જેમને તમે સાંભળ્યા, જેમનું કહેવું છે કે 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, ચાંપતો બંદોબસ્ત હાલ છે અને આગામી કોઈપણ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના છમકલા ન થાય એ માટે પોલીસની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને પોલીસ સજ્જ છે. ગઈકાલે પોલીસ સજ્જ હતી છતાં પણ ઘટના ઘટી એવું પણ વીરેન્દ્રસિંહનું કહેવું છે, કારણ કે માને છે કે ડીવાયએસપી સહિતના લોકો જે શોભાયાત્રા પર હુમલો થયો તેના સુરક્ષા બંદોબસ્તમાં હતા. આ પણ એક મોટો સવાલ છે કે કઈ પ્રકારની ચૂક રહી ગઈ હશે કાલે કે પોલીસને આ પ્રકારના ઇનપુટ જ ન મળ્યા. દરેક અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહો.